સાવરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે પાપા પગલી યોજના અંતર્ગત બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ આંગણવાડી કેન્દ્ર 1 ખાતે બાળ દિવસના ભાગરૂપે 3-6 વર્ષના બાળકો અને વાલીઓને આંગણવાડીમાં થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વાલીઓ અને બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, છાપકામ, રંગકામ, બાળગીત, અભિનય ગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી અને બાળકોના વાલીઓને વિકાસના 6 પાસા જેવા કે શારીરિક, બૌદ્ધિક, માનસિક, સર્જનાત્મક, ભાવાત્મક અને રચનાત્મક વિશે સમજ આપવામાં આવી, જેમાં CDPO દીપ્તિબેન પુરોહિત, PSE ઇન્સ્ટ્રક્ટર, NNM કોઓર્ડિનેટર, આંગણવાડીના બહેનો, આ ગામના આગેવાનો અને ગામના લાભાર્થીઓ તેમજ બાળકોના વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. નમસ્કાર. ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 21 અને 22 મે દરમિયાન પાલક બાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે આંગણવાડીમાં જે નવા બાળકો આવવાના છે 3-6 વર્ષના જૂન મહિનાથી, એમના વાલીઓને કેન્દ્રમાં બોલાવી અને આંગણવાડી કેન્દ્રમાં દરરોજ શું પ્રવૃત્તિ કરાવવાની છે એનું નિદર્શન વાલીઓ સાથે કરાવવામાં આવ્યું હતું, જેનાથી ભવિષ્યમાં એમના બાળકો જ્યારે કેન્દ્રમાં આવશે ત્યારે શું પ્રવૃત્તિ કરાવવાની છે એ એમને ધ્યાનમાં આવે. સાથે સાથે આ એક માત્ર ડેમો હતો, પણ ભવિષ્યમાં જ્યારે લોકો કેન્દ્રમાં બાળકો આવશે ત્યારે સત્તર થીમ આધારિત જે અમારો અભ્યાસક્રમ છે એ પ્રમાણેની પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવાની છે. શું નામ તમારું બેન? મારું નામ દ્યુતિ પુરોહિત છે. હું CDPO પ્રાપ્તિ છું.